છ દિવસ નો સમયગાળો વિત્યા છતાં આ કેસ માં સી ક્રાઇમ એફએસએલ રિપોર્ટ આપ્યો હોવાની પુષ્ટિ નકારી રહી છે પોસ્ટમોર્ટમ થવાને એકવીસ દિવસ ઉપર સમયગાળો વીતી જવા છતાં મોત અંગેનો રિપોર્ટ જાહેર કરાયો નથી સીઆઈડી ક્રાઇમે ઓગણીસ જાન્યુઆરીથી આ કેસ સાંભળ્યા બાદ આરોપીઓ અને મૃતક વચ્ચે અસંખ્ય વાર ટેલિફોનિક સંપર્ક થયો હોવાનું ડીવીઆર રિપોર્ટ મુજબ જણાવેલ છે યુવતીના મોત પ્રકરણમાં સીઆઈડીએ પુનઃ ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કરી ત્રણેય આરોપીઓના ચોવીસ જાન્યુઆરીએ રિમાન્ડ પૂર્ણક થતાં તેમને સબજેલ ખાતે મોકલી આપ્યા છે બીજી બાજુ મૃતક યુવતી પ્રકરણમાં સીઆઈડી ક્રામે મહત્ત્વની કડીઓ પ્રાપ્ત કરી મૃતક યુવતીની બહેન તેમજ તેના પરિવારના પણ નિવેદનો લીધા હતા જો કે આ કેસની તપાસ શરૂ થયાના અગિયાર દિવસ તેમજ મૃતક યુવતીના મોત પ્રકરણમાં પીએમ થયાને એકવીસ દિવસ ઉપરનો સમયગાળો વીત્યા છતાં એફએસએલ રિપોર્ટ અંગે સીઆઈડી ક્રાઈમ મૌનધારણ કરતા લોકોમાં અનેક તર્ક વિતર્ક સેવાઈ રહ્યા છે સાયરા બનાવની તપાસ સીટ કરી રહી છે એમાં કેટલાક વૈજ્ઞાનિક પુરાવા મેળવવા માટે અહીંયા ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરવા માટે આબાજીના જન સાથે સીટના સભ્યો સાથે અમે અહીંયા આવેલા છે અને હાલ રિકન્સ્ટ્રક્શન પૂરું થયું છે તપાસ આગળ ચાલી રહી છે તમામ વૈજ્ઞાનિક પુરાવા મેળવવાની કાર્યવાહી ચાલી રહી છે હાલ